नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यसाई लक्ष्मी मोहन विद्यालय मोवस। चालो बाळको, आजे धोरण चार विषय पर्यावरण, एमां बाळको 18मो चेप्टर छे गाम गामना पाणी। तो बाळको, आपणे गया वीडियोमां जूथ नंबर 1 नो अभ्यास करी चूक्या हता। तो चालो बाळको, आजे आपणे जूथ नंबर 2 अने जूथ नंबर 3 नो अभ्यास करीशुं। बाळको, आपणे गया वीडियोमां जूथ नंबर 1 नो अभ्यास करी चूक्या हता। तो चालो बाळको, आजे आपणे जूथ नंबर 2 नो अभ्यास करीशुं। तो बाळको, तमारे पाठ्यपुस्तकमां पाना नंबर 145 काढो। तो बाळको, आजे आपणे शुं करवानुं छे, अवलोकन करो अने नोंधो। एटले कि बाळको, आपणे शुं करवानुं छे, अवलोकन करवानुं छे अने पछी बाळको पेन्सिल द्वारा आपणे पाठ्यपुस्तकमां नोंधवानुं छे। तो बाळको, अहींया शुं लख्युं छे, बॉक्समां खराની નિશાની કરો। તો બાળકો, આપણે શું કરવાનું છે, જે પણ અહીંયા બોક્સ એટલે કે ખાના આપ્યા છે એમાં શું કરવાનું છે બાળકો, ખરાની નિશાની કરવાની છે। તો ચાલો બાળકો, હવે આપણે ખરાની નિશાની કરીશું। તો બાળકો, અહીંયા વાક્ય શું લખ્યું છે, તમારી શાળામાં શૌચાલયની શી વ્યવસ્થા છે। તો એમાં બાળકો બે ઓપ્શન છે, પહેલું છે બાળકો બાંધેલું શૌચાલય અને બીજું છે બાળકો ખુલ્લી જગ્યા। तो आपणुं शुं आवशे बाळको, बांधेलू शौचालय। एटले त्यां तमारे शुं करवानुं बाळको, पेन्सिल द्वारा खरुं करवानुं रहेशे। हवे बाळको, केटला शौचालय छे। तो बाळको, हुं अहींया 4 लख्या छे, परंतु तमे जाते पण लखी शको छो। हवे बाळको, छोकरा अने छोकरीओ माटे अलग शौचालय छे। तो बाळको, हा, एटले तमारे हानी जग्याए शुं करवानुं छे, खराની નિશાની કરવાની છે। પછી બાળકો, શૌચાલયમાં પાણી આવે છે। તો બાળકો, હા, આવે છે, એટલે આની જગ્યાએ તમારે શું કરવાનું છે, ખરાની નિશાની કરવાની છે। પછી બાળકો, પાણી ક્યાંથી આવે છે, એમાં પહેલું પોઈન્ટ છે નળ દ્વારા, બીજું પોઈન્ટ છે બાળકો ટાંકીમાંથી, અને બાળકો ત્રીજું પોઈન્ટ છે ઘરેથી લાવવામાં આવે છે। તો આપણે ક્યાં ટીક કરવાનું છે બાળકો, નળ દ્વારામાં ટીક કરવાનું છે અને ટાંકીમાંથી। હવે બાળકો, અહીંયા ઘરેથી લાવવામાં આવે છે એમાં તમારે નામાં ટીક કરવાનું છે। બીજું છે બાળકો, શૌચાલય નજીક હાથ ધોવા માટે પાણી હોય છે। તો બાળકો, હા, પછી શૌચાલયનો ઉપયોગ કર્યા પછી તમે હાથ ધોવો છો, તો હા, કોઈ નળ લીક અથવા ટપકતો હોય એવો છે, તો ના, શૌચાલયને સ્વચ્છ રાખવામાં આવે છે। તો બાળકો, હા, એવી રીતે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા પ્રવૃત્તિ કરી નાખવાની છે। હવે બાળકો, આગળ જોઈશું, શોધી કાઢો અને લખો। એટલે બાળકો, આપણું શું કરવાનું છે, શોધવાનું છે અને સાથે સાથે લખવાનું છે। તો એમાં બાળકો, તમારી શાળામાં કેટલા છોકરા અને છોકરીઓ છે। તો બાળકો, અહીંયા છોકરીઓનો મેં કેટલી સંખ્યા દર્શાવી છે, 150, જ્યારે છોકરાઓનું 170 દર્શાવી છે, પરંતુ તમે જાતે પણ લખી શકો છો। આગળ જઈ બાળકો, હવે બાળકો, છોકરાઓ અને છોકરીઓ માટે કેટલા શૌચાલય છે। તો બાળકો, મેં છોકરીઓ માટે પણ 2 લખ્યા છે અને છોકરાઓ માટે પણ 2 લખ્યા છે, પરંતુ તમે જાતે પણ લખી શકો છો। હવે બાળકો, જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે, પાણી ક્યાંથી લાવવામાં આવે છે। તો બાળકો, બધા શૌચાલયમાં નળ છે અને તેમાં શૌચાલયની ઉપર રાખેલી ટાંકીમાંથી પાણી આવે છે। હવે બાળકો, આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે। તો બાળકો, શૌચાલયની સફાઈ માટે સફાઈ કામદાર રાખેલા છે, તેઓ આ જગ્યાને સ્વચ્છ રાખે છે। હવે બાળકો, આપણે શું કરવાનું છે, જણાવવાનું છે। એમાં પહેલો પોઈન્ટ છે બાળકો, શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ। તો બાળકો, શૌચાલયની નિયમિત સફાઈ કરવી જોઈએ, તેને વધુ સ્વચ્છ રાખવા ફિનાઇલ કે એસિડનો ઉપયોગ કરવો જોઈએ, સ્વચ્છ ક્રિયા બાદ શૌચાલયમાં પૂરતું પાણી નાખવું જોઈએ, જેથી શૌચાલય સ્વચ્છ રાખી શકાય છે। બીજો પોઈન્ટ છે બાળકો, આપણે દરેક તેના માટે શું કરીએ છીએ। તો બાળકો, આપણે શૌચાલયને ગંદુ કરવું જોઈએ નહીં, શૌચ કર્યા પછી તેમાં પૂરતું પાણી રેડવું જોઈએ, તેની નિયમિત સફાઈ કરાવવી જોઈએ। હવે બાળકો, તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે,
તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? તો બાળકો, હા, મેં બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે. ઘર અને આવા જાહેર સ્થળોના શૌચાલયમાં ઘણો તફાવત હોય છે. જ્યારે બાળકો બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલયની સંખ્યા વધુ હોય છે. આ શૌચાલયનો ઉપયોગ ઘણા બધા લોકો કરતા હોય છે, તેથી તે થોડા ગંદા હોય છે. જ્યારે ઘરમાં એક બે શૌચાલય હોય છે, તેની સફાઈ સારી રીતે થતી હોવાથી તે સ્વચ્છ હોય છે. હવે બાળકો, આપણે જૂથ નંબર 3 જોઈશું. એમાં બાળકો શું લખ્યું છે કે તમારા વર્ગમાં બાળકો સાથે વાત કરો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. છેલ્લા કેટલાક મહિનામાં વર્ગમાંથી કેટલા બાળકો આમાંથી કોઈ પણ રોગનો ભોગ બનેલ છે, એવા બાળકોના નામ લખવાના છે. તો બાળકો, અહીંયા આપણને ક્રમ આપ્યા છે 1, 2, 3, 4 અને 5. એમાં બાળકો શું લખ્યું છે? ઝાડા, ઉલટી, ઝાડા અને ઉલટી. પછી બાળકો, પીળો પેશાબ, પીળી ફીકી ચામડી અને આંખો, ઝીણી તાવ. પછી બાળકો, પેટનો દુખાવો. તો બાળકો, આપણે અહીંયા પેન્સિલ દ્વારા ખાનામાં લખવાનું છે. તો હવે બાળકો, આપણે ઝાડામાં જોઈશું. એમાં ક્રમ નંબર 1માં બીના, રાજુ, વિકાસ, ગોમતી અને રમેશ, એવું તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલ દ્વારા લખી નાખવાનું છે. જ્યારે બાળકો ઉલટીમાં શું લખવાનું છે? બીના, સુલતાન, અશ્મા. એવી રીતે બાળકો ઝાડા અને ઉલટીમાં શું લખવાનું? બાળકો બીના અને સુરેશ. અને બાળકો પીળો પેશાબ અને પીળી અને ફીકી ચામડી અને આંખો અને ઝીણોતામાં શું લખવાનું? બાળકો મહેન્દ્ર અને મિનાજ અને હુસેન. એવી રીતે બાળકો પેટનો દુખાવામાં શું લખવાનું? બાળકો બીના અને સુરેશ. અને બાળકો શું લખવાનું? અસ્મા. એવી રીતે બાળકો તમારા પાઠ્યપુસ્તકમાં તમારા પેન્સિલ દ્વારા લખી નાખવાનું છે. તો બાળકો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો બાળકો, આજનું લેસન છે બાળકો પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના જવાબ લખો. તો બાળકો, પ્રશ્ન 1માં પહેલું, જો નળ ન હોય તો શૌચાલયમાં પાણી કોણ મૂકે છે? પાણી ક્યાંથી લાવવામાં આવે છે? બીજું છે બાળકો, આ જગ્યાને સ્વચ્છ કોણ રાખે છે? ત્રીજું છે બાળકો, શૌચાલય સ્વચ્છ રાખવા શું શું કરવું જોઈએ? ચોથું છે બાળકો, આપણે દરેક તેના માટે શું કરી શકીએ? પાંચમું છે બાળકો, તમે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન પર શૌચાલય જોયા છે, તે ઘરના શૌચાલયથી કેવી રીતે અલગ પડે છે? તો બાળકો, આ પ્રશ્નનો જવાબ તમારે નોટબુકમાં લખવાનો છે. પછી બાળકો, તમારે એનો ફોટો પાડીને મોકલવાનો રહેશે. ધન્યવાદ.